હેલો, હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. જ્યારે પણ ઉપવાસ કે વ્રતના દિવસો આવે ને ત્યારે ફરાળમાં શું બનાવવું તે આપણે હંમેશા વિચારતા જોઈએ છીએ. તો આજે હું તમારી સાથે એકદમ પોચારું જેવા અને જાળીદાર ફરાળી ઢોકળા બનાવવાની રેસીપી શેર કરીશ. આ ફરાળી ઢોકળા બનાવવા ઘણા જ સહેલા છે અને તે બને છે પણ એકદમ ટેસ્ટી. અને આ બનાવવા માટે મેં જે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે ને તે લગભગ દરેકના ઘરમાં અવેલેબલ હોય જ છે. અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું બેલ બટન જરૂરથી દબાવજો, તેથી મારી દરેક નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે. તો સૌથી પહેલાં આપણે લગભગ 3 ટેબલસ્પૂન જેટલા સાબુદાણા લઈ અને તેને ક્રશ કરીશું. આ રીતે એકદમ પાવડર બની જાય ને ત્યાં સુધી આપણે તેને ક્રશ કરવાના છે. હવે તે જ જગમાં 1 કપ જેટલો આપણે મોરૈયો લઈશું અને તેને પણ સારી રીતે ક્રશ કરીશું. ત્યાં સુધી ક્રશ કરીશું કે જ્યાં સુધી મોરૈયામાંથી આ રીતે કોકરો લોટ બનીને તૈયાર ના થઈ જાય. અને હવે આ તૈયાર થયેલા લોટને આપણે લઈ લઈશું એક મિક્સિંગ બોલમાં. તેમાં આપણે ફરાળી મીઠું એડ કરવાનું છે. મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. મેં અહીં લગભગ 1 ટીસ્પૂન જેટલું તેમાં મીઠું એડ કર્યું છે. હવે આપણે 2 લીલા મરચાં અને લગભગ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈશું. સાથે જ એક મીડિયમ સાઇઝનું બટાકું લઈશું અને તેને છોલી અને આ રીતે નાના ટુકડામાં સમારી લઈશું. બહુ ખાટું ના હોય ને તેવું 1/4 કપ જેટલું આપણે તેમાં દહીં એડ કરવાનું છે અને સાથે જ 1/4 કપ જેટલું પાણી. હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે ક્રશ કરી લઈશું. આદુ મરચાં કે બટાકાના કોઈ મોટા ટુકડા રહી ના જાય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે આ તૈયાર કરેલા મિશ્રણને એડ કરીશું તૈયાર કરેલા લોટમાં અને સાથે જ આપણે તેમાં લગભગ 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું. મોરૈયા અને સાબુદાણાને ફૂલવા માટે પાણીની જરૂર પડતી હોય છે, તો સારી રીતે મિક્સ થઈ જાય ને તે પછી આપણે તેમાં લગભગ 1/2 કપ જેટલું પાણી એડ કરીશું અને ફરીથી બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. જ્યારે પણ આપણે આ રીતે ઢોકળા માટેનું ખીરું તૈયાર કરતા હોઈએ ને ત્યારે પાણી થોડું થોડું કરીને એડ કરીશું તો એકદમ પરફેક્ટ ખીરું બનીને તૈયાર થશે. બધી વસ્તુ સારી રીતે પલળી જાય ને તે માટે આપણે તેને 1/2 કલાક સુધી રહેવા દઈશું. તો આજના આ વિડીયોમાં હું તમારી સાથે 2 રેસીપી શેર કરીશ. એક તો ફરાળી ઢોકળા અને તેની સાથે સર્વ કરવામાં આવતી લીલી ચટણી. ચટણી માટે આપણે લઈશું 2 લીલા મરચાં અને 1 ઇંચ જેટલું આદુ, 1 કપ જેટલી કોથમીર. કોથમીર તાજી હોય તો ચટણી બહુ સરસ બનતી હોય છે. અને આજે કુણી કુણી ડાળી હોય છે તેનો પણ આપણે ચટણી બનાવવામાં ઉપયોગ કરી લઈશું. 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેમાં દહીં એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન ખાંડ, લગભગ 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ તેમાં એડ કરીશું. 4 બરફના ટુકડા એડ કરીશું જેને લીધે ચટણીનો કલર સરસ આવશે. સારી રીતે તેને ક્રશ કરીશું અને બસ આપણી ફરાળી ચટણી બનીને બિલકુલ રેડી છે. હવે ઢોકળાને બાફવા માટે 1 વાસણમાં લગભગ 1 લિટર જેટલા પાણીને ગરમ કરવા માટે મૂકીશું અને જે થાળીમાં ઢોકળા બાફવાના હોય ને તેની ઉપર આપણે તેલ લગાવીશું, એટલે જ્યારે ઢોકળા ઉકાળીએ ને ત્યારે તે આસાનીથી ઉખડી જાય. અને હવે લગભગ 1/2 કલાક જેટલો સમય થઈ ગયો છે અને સાબુદાણાને મરૈયો સરસ રીતે પલળી અને ફૂલી પણ ગયા છે, પરંતુ બેટર થોડું જાડું લાગી રહ્યું છે તો આ સમયે તેમાં થોડું આપણે પાણી એડ કરીશું. તો મેં અહીં 1/4 કપ જેટલું તેમાં પાણી એડ કર્યું છે અને સાથે જ 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા. હવે બધી જ વસ્તુને એકવાર ફરીથી મિક્સ કરીશું અને પછી લગભગ 1 મિનિટ સુધી આ રીતે સતત મિક્સ કરતા રહીશું, એટલે બેકિંગ સોડા એક્ટિવ થઈ જશે અને સાથે જ તેમાં એર પણ આવી જશે, જેના લીધે ઢોકળા પોચા અને જાળીદાર બનશે. અને આ રીતે 1 મિનિટ સુધી મિક્સ કર્યા પછી આ બેટરને આપણે તરત જ તેલ લગાવેલી થાળીમાં ટ્રાન્સફર કરીશું. આપણે જે પાણી ગરમ કરવા માટે મૂક્યું હતું ને તે પાણી પણ હવે સારી રીતે ગરમ થઈ ગયું છે, તો આ થાળીને હવે તેની ઉપર મૂકી દઈશું. આ ફરાળી ઢોકળા વધારે ટેસ્ટી અને ડેકોરેટિવ બને ને તે માટે આપણે તેની ઉપર થોડું જીરું સ્પ્રેડ કરીશું. તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ તેને લીધે આ ઢોકળાનો ટેસ્ટ અને દેખાવ ઘણો જ સારો લાગતો હોય છે. સાથે સાથે તેની ઉપર થોડો લાલ મરચાંનો પાવડર પણ સ્પ્રિંકલ કરીશું. તેની ઉપર થોડા સફેદ તલ સ્પ્રેડ કરીશું. તમે ચાહો તો થોડો મરીનો પાવડર પણ તેની ઉપર તમે સ્પ્રેડ કરી શકો છો. અને પછી તેને ઢાંકણા વડે ઢાંકી અને લગભગ 1/2 કલાક સુધી તેને બફાવા દઈશું.
અને હવે લગભગ અડધા કલાક જેટલો સમય થઈ ગયો છે, તો ઢોકળાને બહાર નીકાળતા પહેલાં તેને ચેક કરીશું. તો તેની માટે મેં ચપ્પાનો ઉપયોગ કર્યો છે. તમે જોઈ શકો છો કે ચપ્પુ એકદમ જ ક્લીન બહાર આવી રહ્યું છે, એટલે કે આપણા ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે ઢોકળાને કડાઈમાંથી બહાર કાઢી અને તેની ઉપર થોડું તેલ સ્પ્રેડ કરીશું, એટલે ઢોકળા સરસ પોચા બનશે, ટેસ્ટી બનશે અને ખાતી વખતે તે ગળામાં બિલકુલ જ અટકશે નહીં. અને તેલ લગાવ્યા પછી તેની ઉપર જે કાણાવાળી ડીશ હોય ને તેનાથી ઢાંકી અને 5 મિનિટ સુધી રહેવા દઈશું. આ ઢોકળા થોડા ઠંડા થાય ને તે પછી આપણે તેને કટ કરીશું. તો 5 મિનિટ રહેવા દીધા પછી આપણે તેને હવે કટ કરી લઈશું. તમે ચાહો તો કટ કર્યા પછી તેની ઉપર તલ અને લીમડાનો વઘાર પણ સ્પ્રેડ કરી શકો. તો તમે પણ આ રીતે ફરાળી ઢોકળા જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂરથી શેર કરજો. આ ઢોકળાને તમે દહી અથવા તો કોથમીરની લીલી ચટણીની સાથે સર્વ કરી શકો છો અને બંનેની સાથે આ ઢોકળા ઘણા જ ટેસ્ટી લાગતા હોય છે. તો બસ એકદમ પરફેક્ટ ઢોકળા બનીને બિલકુલ રેડી છે. લીલી ચટણીની સાથે તેને સર્વ કરીશું. તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ પરફેક્ટ બન્યા છે અને તેમાં સરસ મજાની જાળી પણ બની છે. આ ઢોકળાને સર્વ કરતા પહેલાં કોથમીરથી ગાર્નિશ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે અને ત્યાં સુધી બાય બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી, ટેક કેર, થેન્ક યુ.